बिहार ना ब्यूरो ऑफ सर्विलेंस ना इन्वेस्टिगेशन एक्जीक्यूटिव इंजीनियर संजय कुमार रॉय ना पटना अने किशनगंज ना घरों में दरोड़ा पाड़वामां आव्या। आ बन्ने जग्या उपर दरोड़ा में लगभग 4 करोड़ रूपया थी वधुनी रोकड़ रकम सामे आवी रही छे। नमस्कार दर्शक मित्रों, खबरचे .com માં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। પાછલા ઘણા દિવસોમાં આપણે ઈડીના છાપા સાંભળ્યા હતા કે કેવી રીતે છાપામારી કરતા જ ઘણું બધું ધન સંપત્તિ મળી આવી। ફરીથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે। શું તમે જાણો છો કે એક્ઝિક્યુટિવ જેવા વ્યક્તિના ઘરેથી ધન કુબેરનો ખજાનો મળી ગયો છે? બિહારના બ્યુરો ઓફ સર્વેલન્સના ઇન્વેસ્ટિગેશન એક્ઝિક્યુટિવ એન્જિનિયર સંજય કુમાર રોયના પટના અને કિશનગંજના ઘરોમાં દરોડા પાડવામાં આવ્યા। આ બંને જગ્યા ઉપર દરોડામાં લગભગ 4 કરોડ રૂપિયાથી વધુની રોકડ રકમ સામે આવી રહી છે। મોટી માત્રામાં રોકડોને કારણે નોટો ગણવાનું મશીન પણ મંગાવવામાં આવ્યું। આ સાથે ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ સામે આવી રહ્યા છે। સંજય કુમાર રોય ઉપર ભ્રષ્ટાચારનો આરોપ પણ છે કે સરકારી નોકરીમાં રહીને ગેરકાયદેસર રીતે કમાણી કરવાનો આરોપ છે। કહેવાઈ રહ્યું છે કે દરોડામાં તેમનું કાળું નાણું, તેના દ્વારા થતી કમાણી, ગેરકાયદેસર સંપત્તિનો પર્દાફાશ થઈ શકે છે। સર્વેલન્સની ટીમ સવારથી જ તેના ઘરે દરોડા પાડી રહી છે। હવે વાત કરીએ કે સંજય કુમારની પોસ્ટિંગ ક્યાં છે, તો એન્જિનિયર સંજય કુમારના ઘરેથી 5 કરોડ રૂપિયા મળ્યા, જેમાં કિશનગંજના ઘરેથી લગભગ 4 કરોડ રૂપિયા અને પટનાના એક ઘરેથી 1 કરોડ રૂપિયા મળ્યા છે। સંજય કુમારે ગ્રામીણ બાંધકામ વિભાગના કિશનગંજ વિભાગમાં ફરજ બજાવે છે, જોકે નોટોની સંપૂર્ણ ગણતરી બાદ જ ચોક્કસ રકમ જાણી શકાશે। આ સાથે મોટી માત્રામાં દાગીના પણ મળ્યા છે। આપને જણાવી દઈએ કે રૂખડસા ખાતે આવેલી ગ્રામીણ બાંધકામ વિભાગની ઓફિસ, લાઇન મોલ્લા સ્થિત કાર્યપાલક ઇજનેરના નિવાસ સ્થાન તેમજ અન્ય ઘણી જગાઓ પર મોનિટરિંગ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। કેશર ખુરમ સુલતાનના ઘરે પણ દરોડા પડાઈ રહ્યા છે। મોનિટરિંગ DSP જણાવ્યું હતું કે કિશનગંજમાં 3 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા, જ્યારે પટનામાં પણ 2 જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા છે। હાલમાં 5 જગ્યા ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને આ દરોડા પૂરા થયા બાદ જ ખબર પડશે કે તેઓએ કેટલું કાળું નાણું છુપાવ્યું છે। તો ફરીથી એક સરકારી વિભાગમાં નોકરી કરતા ફરજ બજાવતા કર્મચારીને ત્યાંથી ધન કુબેરનો ખજાનો મળી આવ્યો। ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।